नमस्ते, आपणे આગળના લેક્ચરમાં બેવડા ફલનની ચર્ચા કરી હતી એની થોડીક માહિતી જોઈ લઈએ આપણે કે બેવડા ફલનમાં આપણે શું જોયેલું હતું તો કે બેવડા ફલનમાં આપણે જોયેલું હતું કે ભ્રૂણપૂટની અંદર અંડકની અંદર ભ્રૂણપૂટ બનતું હતું ભ્રૂણપૂટમાં આપણે જોઈએ તો ભ્રૂણપૂટમાં આપણને અંડછિદ્રીય છેડે ફલિતાંડ બનતું હતું ફલિતાંડ કયા છેડે હતું અંડ છિદ્રીય છેડો મધ્યમાં આપણને દ્વિતીય કોષ કેન્દ્રનું ફલન થાય અને એમાંથી આપણને ત્રિકીય પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર ભ્રૂણકોષ કોષ કેન્દ્ર મળતું હતું એટલું આપણે બેવડા ફલનની અંદર જોયું હતું કે બેવડું ફલન થાય તો અંડકોષનું ફલન થઈ અને ફલિતાંડ બનતું હતું દ્વિતીય કોષ કેન્દ્રનું ફલિતાંડ થઈ અને ત્રિકીય પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર યાની કે પેનનું નિર્માણ થતું હતું હવે આપણે પશ્ચફલન ઘટનાઓનો આજના લેક્ચરની અંદર અભ્યાસ કરવાના છીએ કે પશ્ચફલન ઘટનાઓ તો પશ્ચફલન ઘટના એટલે શું તો કે ફલિતાંડમાંથી ભ્રૂણ નિર્માણ અને પેનમાંથી ભ્રૂણકોષ નિર્માણ અને વિકાસની ક્રિયા નિર્માણ અને વિકાસની ક્રિયાનો સમાવેશ પશ્ચફલનમાં થાય છે પશ્ચફલનમાં કોનો કોનો સમાવેશ થાય છે તો કે પશ્ચફલનની અંદર ફલિતાંડમાંથી ભ્રૂણનો નિર્માણ ને ભ્રૂણનો વિકાસ અને પેન પેન મીન્સ કે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર અને ટૂંકમાં કહેવાય છે પેન પેનમાંથી ભ્રૂણકોષના નિર્માણની પ્રક્રિયાઓની ચર્ચા પશ્ચફલનમાં થઈ છે એમાંથી આપણે અત્યારે છે એ પશ્ચફલન ઘટનાઓની અંદર પહેલાં ભ્રૂણકોષ નિર્માણની ચર્ચાઓ છે એ શીખશું બરાબર છે તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ભ્રૂણકોષ નિર્માણ તો ભ્રૂણકોષ નિર્માણ એટલે શું તો એની પહેલાં એક ડેફિનેશનની ચર્ચા કરી લઈએ આપણે ભ્રૂણકોષ નિર્માણ તો આવૃત બીજધારીમાં પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર માંથી ભ્રૂણકોષના નિર્માણને ભ્રૂણકોષ નિર્માણ કહેવાય છે ભ્રૂણકોષ નિર્માણ આવૃત બીજધારી માટે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર પ્રાઇમરી એન્ડોસ્પ્રમ ન્યુક્લિયસ માંથી અથવા તો પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કોષ કેન્દ્ર એને બદલે એમ કહી શકીએ આપણે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ તો એને PEC તરીકે ઓળખાય પ્રાઇમરી એન્ડોસ્પ્રમ સેલ માંથી ભ્રૂણકોષના નિર્માણની ક્રિયાને ભ્રૂણકોષ નિર્માણ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે જોઈએ તો ભ્રૂણકોષ નિર્માણ ત્રણ પ્રકારોમાં વહેંચાય છે આ પ્રાથમિક ભ્રૂણકોષ કોષમાંથી ભ્રૂણકોષનું નિર્માણ થવાની પ્રક્રિયા ત્રણ પ્રકારોની અંદર વહેંચાઈ જાય છે પહેલું મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ નિર્માણ પહેલો પ્રકાર છે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ નિર્માણ બીજો પ્રકાર કોષીય ભ્રૂણકોષ વિકાસ ભ્રૂણકોષ નિર્માણ બીજો કોષીય ભ્રૂણકોષ નિર્માણ કે કોષીય ભ્રૂણકોષ વિકાસ ત્રીજો પ્રકાર
हेलोबियल भ्रूणपोष विकास के भ्रूणपोष निकास। आम त्रण प्रकार से मुक्त कोष केन्द्रीय भ्रूणपोष निर्माण के भ्रूणपोष विकास, कोषीय भ्रूणपोष विकास अने हेलोबियल भ्रूणपोष विकास की चर्चा। એમાંથી આપણે પહેલાં મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ વિકાસની ચર્ચાઓ છે એ કરીએ છીએ। મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ વિકાસની ચર્ચા કરીએ। હવે આપણી પાસે પ્રાઇમરી એન્ડોસ્પ્રમ સેલ પીઈસી પ્રાથમિક ભ્રૂણકોષ કોષ છે। મેં આખા ભ્રૂણપુટમાંથી ખાલી એક આ પ્રાથમિક ભ્રૂણકોષ કોષ લીધો છે। હું અહીંયા તમને સમજાય એના માટે એક આકૃતિ દોરી દઉં છું કે આપણે આ પ્રકારે છે, આ આપણું અંડ છિદ્રીય છેડો છે, અહીં આવેલું હોય છે આપણું ફલિતાંડ યાની કે યુગ્મન જ, અહીં આખો કોષ આવેલો છે, આ જે આખો સેલ છે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ, અહીંયા પ્રતિધ્રુવીય કોષ હોય છે તમને ખબર છે, આ ત્રણેય છે એ પ્રતિધ્રુવીય કોષો છે। આ ભ્રૂણપોષ વિકાસની શરૂઆત થાય એટલે પ્રતિધ્રુવીય કોષોનું વિઘટન થઈ જાય અને પ્રાથમિક, આપણે અહીંયા ખાલી પીઈસી જ બહાર કાઢેલો છે, આ પ્રાથમિક ભ્રૂણપોષ કોષનું કોષ કેન્દ્ર વારંવાર સમવિભાજન પામે, એનું કોષ કેન્દ્ર વારંવાર સમવિભાજન પામશે, ખૂબ મોટી સંખ્યામાં કોષ કેન્દ્ર ઉત્પન્ન થાય। અહીંયા કોષ કેન્દ્રનું સમવિભાજન વારંવાર થશે પણ કોષ કેન્દ્ર વિભાજનને અનુસરીને તરત જ કોષરસ વિભાજન નથી થતું। મુક્ત કોષ કેન્દ્રીય વિકાસમાં કોષ કેન્દ્રનું વારંવાર સમવિભાજન થાય, મોટી સંખ્યામાં કોષ કેન્દ્ર બનશે પણ અહીંયા કોષરસનું કોષ કેન્દ્ર વિભાજનને અનુસરીને તરત જ સમવિભાજન થતું નથી, કોષરસ વિભાજન નથી થતું। પછી લાંબા સમય પછી પરિઘ તરફથી કેન્દ્ર તરફ દરેક કોષ કેન્દ્રની ફરતે કોષ દિવાલ સર્જાય, લાંબા સમય પછી પરિઘ તરફથી કેન્દ્ર તરફ દરેક કોષની ફરતે શેનું નિર્માણ થતું જોવા મળે છે, કોષ દિવાલનું નિર્માણ થતું જોવા મળે છે અને અંતે આ ભ્રૂણકોષ છે એ કોષીય ભ્રૂણકોષમાં ફેરવાય। તો મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ વિકાસમાં તમને હવે આઈડિયા આવી ગયો છે કે કોષ કેન્દ્રનું વિભાજન થઈ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં કોષ કેન્દ્ર બને પણ કોષ કેન્દ્ર વિભાજન પછી તરત જ શું નથી થતું, કોષરસ વિભાજન થતું નથી, પછી ખૂબ લાંબા સમય પછી ધીમે ધીમે એમાં કોષ દિવાલનું નિર્માણ થઈ અને કોષીય સ્વરૂપમાં રૂપાંતરિત થાય। આનું મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષનું સરસ મજાનું ઉદાહરણ આપણું નાળિયેર છે। નાળિયેરની અંદર રહેલું પાણી એ નાળિયેરનો પ્રવાહી ભ્રૂણકોષ છે જે હજારો મુક્ત કોષ કેન્દ્રનો જ સમૂહ છે। નાળિયેરનું પાણી છે એ માત્ર ને માત્ર કોષ કેન્દ્રનો જ સમૂહ છે। પછી સમય જતાં નાળિયેરનું પાણી જે મુક્ત કોષ કેન્દ્ર છે એની ફરતે કોષ દિવાલ થતી જાય એટલે ધીમે ધીમે એમાંથી કોપરું જે નાળિયેરની મલાઈ છે એનું ડેવલપમેન્ટ થાય। એટલે આપણે સાવ કાચું નાળિયેર લઈએ બરાબર છે તો એમાં મલાઈ હશે જ નહીં, પછી જેમ જેમ નાળિયેર પાકતું જાય તેમ તેમ એની મલાઈ બનતી જશે। મલાઈ બને છે મીન્સ કે જે કોષ કેન્દ્રો છે એમાં પરિઘ તરફ કોષ દિવાલનું ઉત્પન્ન થાય ને કોષ બનતા જશે, એટલે નાળિયેરનું જે કોપરું આપણે લઈએ છીએ એ નાળિયેરનું કોપરું એનો કોષીય ભ્રૂણકોષ છે અને નાળિયેરનું પાણી એનો પ્રવાહી ભ્રૂણકોષ છે અને એ કઈ રીતના ડેવલપ થયો હોય છે, મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ। ખ્યાલ આવી ગયો તમને? ન સમજાય તો મને ફોન કરીને પણ પૂછી લેજો। હવે આપણે જોવાનું છે કોષીય ભ્રૂણકોષ। તો કોષીય ભ્રૂણકોષ એટલે શું? તો કે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષમાં શું થતું હતું વિચારો જી, તો કે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ વિકાસમાં કોષ કેન્દ્રનું અનેકવાર વિભાજન થતું હતું પરંતુ
કોષરસ વિભાજન એને અનુસરીને તરત નહોતું થતું. જ્યારે કોષીય વૃણકોષમાં કોષ કેન્દ્રનું વિભાજન અને કોષરસ વિભાજન બે એક સાથે, જેવું કોષ કેન્દ્ર વિભાજન પૂરું થાય તરત જ કોષરસ વિભાજન થાય. હું અહીંયા કોષીય વૃણકોષ વિકાસની એક આકૃતિ દોરી દઉં તમને, કે દાખલા તરીકે આ પેલો PEC પ્રાથમિક ભ્રૂણકોષ કોષ છે, આનું કોષ કેન્દ્રનું વિભાજન થાય અને બે કોષ કેન્દ્ર બને, તરત જ કોષરસ વિભાજન થાય. બે કોષ બને, બેમાંથી તરત ચાર બનશે, ચારમાંથી તરત આઠ બનશે, આઠમાંથી સોળ, કોષ જ ઉત્પન્ન થાય. કોષ કેન્દ્ર મુક્ત રીતે ના રહી શકે, એને કોષીય ભ્રૂણકોષ કહેવાય. અને હેલોબેલ પ્રકારનો ભ્રૂણકોષ વિકાસ એટલે શું? તો કે હેલોબેલ પ્રકારના ભ્રૂણકોષ વિકાસમાં ખાસ યાદ રાખજો, આપણે હેલોબેલ ભ્રૂણકોષ વિકાસ નથી આવતો, કે હેલોબેલ ભ્રૂણકોષ વિકાસમાં પહેલું વિભાજન થાય એ કોષીય પ્રકારનું હોય, એટલે બે કોષ સર્જે. હેલોબેલની અંદર જોઈએ તો હેલોબેલમાં પ્રાથમિક ભ્રૂણકોષ કોષમાંથી પહેલું વિભાજન થાય, સમવિભાજન જ હોય, એ વિભાજન થાય એટલે બે કોષ બને, જેમાંનો એક કોષ કોષીય વિકાસ દર્શાવે અને બીજો કોષ છે એ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ વિકાસ દર્શાવે. તો આને સંયુક્ત રીતે કહેવામાં આવે છે હેલોબેલ પ્રકારનો ભ્રૂણકોષ વિકાસ. હેલોબેલ પ્રકારના ભ્રૂણકોષ વિકાસમાં પ્રથમ વિભાજન કોષીય ભ્રૂણકોષની જેમ જ થાય, પછી એનો બે કોષ બને, આ બે કોષ પૈકી એક કોષ કોષીય વિભાજન દર્શાવશે અને બીજો કોષ મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન દર્શાવશે, જેને હેલોબેલ તરીકે ઓળખાય છે. આમ ભ્રૂણકોષ વિકાસની અંદર ત્રણ પ્રકારે ભ્રૂણકોષ વિકાસ થતા જોવા મળે છે, મુક્ત કોષ કેન્દ્રીય, કોષીય અને હેલોબેલ, જેમાંથી આપણે ખાલી મુક્ત કોષ કેન્દ્રીયની ચર્ચા આવે છે. ભ્રૂણકોષ નિર્માણ થાય એને અનુસરીને પછી ભ્રૂણ નિર્માણની ઘટના થાય, બરાબર. હવે હું તમને એક અહીંયા પ્રશ્ન પૂછું કે દાખલા તરીકે કોઈ એક વનસ્પતિમાં રંગસૂત્રની સંખ્યા 22 છે. ક્વેશ્ચન છે, યાદ રાખજો કે કોઈ એક વનસ્પતિમાં એના દૈહિક કોષમાં 22 રંગસૂત્ર છે, તો એના ભ્રૂણકોષમાં કેટલા રંગસૂત્ર, ભ્રૂણકોષ કોષમાં કેટલા રંગસૂત્ર હશે? કોઈ એક આવૃત બીજધારી વનસ્પતિ છે, આવૃત બીજધારી વનસ્પતિ છે, આ વનસ્પતિના દૈહિક કોષમાં 22 રંગસૂત્ર હોય, એના ભ્રૂણકોષ કોષમાં કેટલા રંગસૂત્ર હોય? તો હવે તમને ખ્યાલ હોય કે ભ્રૂણકોષ કોષ 3N, કારણ કે PEC રંગસૂત્રની દ્રષ્ટિએ કેવું છે છોકરાઓ, 3N છે. તો દૈહિક કોષ કેવા હોય? અહીંયા જોઈએ તો સાહેબ દૈહિક કોષ 2N હોય, જ્યારે ભ્રૂણકોષ કોષ કેવા હશે? 3N થાય. તો 2N બરાબર 22, તો 3N બરાબર કેટલા? એટલે તમને કેલ્ક્યુલેશન કરશો એટલે ખ્યાલ આવી જશે, બરાબર. તો આપણી આ ભ્રૂણકોષ વિકાસની ચર્ચા પૂરી થઈ. ખૂબ નાનો એવો ટોપિક છે, નિરાતે ફરી પાછું એક વખત રિવિઝન કરીને પણ જોઈ લેજો, બરાબર છે. હવે આપણે આવતા લેક્ચરની અંદર ભ્રૂણ વિકાસની ચર્ચા કરવાની છે, ભ્રૂણ નિર્માણ કેમ થાય છે, એનું ડેવલપમેન્ટ કેમ થાય છે, એની ચર્ચાઓ કરવાના છીએ.